અંકલેશ્વરની સરકાર દ્વારા સંચાલિત તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બાળકો સાથે જાતિ સતામણી અધિનિયમ પોક્સો એક્ટના કાયદાની જાગૃતતા અંગે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। गुजरात राज्य वड़ी अदालत मुख्य न्यायमूर्ति और गुजरात कानूनी सेवा सत्ता मंडल पेट्रोन इन चीफ अरविंद कुमार तथा एक्जिक्यूटिव चेयरमेन सोनियाबेन गोकाणी मार्गदर्शन हेठ गुजरात राज्य सेवा सत्ता मंडल द्वारा 26 सप्टेम्बर थी 20 ऑक्टोबर सुधी सरकारी मध्यमिक तथा उच्चतर मध्यमिक शालाओं और कॉलेजों में विद्यार्थियों ने बाड़कों साथ जाति सतामणी अधिनियम पोक्सो એક્ટના કાયદા અંગે જાગૃતતા અંગે કાનૂની શિબિરનું આયોજન હાથ ધરાયું હતું। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના માર્ગદર્શન હેઠળ તાલુકા સેવા સમિતિ અંકલેશ્વર દ્વારા સરકાર સંચાલિત તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં તાલીમબદ્ધ વક્તાઓ દ્વારા પોક્સો એક્ટની જોગવાઈની જાણકારી આપવામાં આવનાર છે। નામદાર ગુજરાત હાઈકોર્ટના ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ અને તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર મુકામે તારીખ 26/9/2022થી 20/10/2022 સુધી સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં કાનૂની માહિતી આપવામાં આવશે, જેમાં જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો જે કાયદો વર્ષ 2012માં પસાર થયો છે, જે બાળકોના હક્કો સંબંધેલો છે। આ કાયદો જો જોવામાં આવે તો જાતીય હુમલા બાળકો ઉપર થાય, જાતીય સતામણી થાય, અશ્લીલ સાહિત્ય સંબંધેનો ગુનાઓ બનતા હોય તે ગુના સામે રક્ષણ આપતો આ કાયદાનો મુખ્ય હેતુ છે। વિધાનમંડળે આ કાયદો વર્ષ 2012ની સાલમાં લાવેલો છે, તેના માટે ખાસ અદાલતો ખાસ સરકારી વકીલોની રચના કરી છે। ભારતના બંધારણના અનુચ્છેદ 15ના ક્લોઝ 3 મુજબ અન્ય બાબતોની સાથે સાથે રાજ્યને બાળકો માટે વિશેષ જોગવાઈ કરી શકવા સત્તા આપવામાં આવેલી છે। તે સત્તાની રૂએ આ કાયદો ઘડવામાં આવ્યો છે। બાળકના અનુકૂળ વિકાસ આવશ્યક બને સાથોસાથ બાળકોના ગુપ્તતા અને અંગતતાના અધિકારને દરેક વ્યક્તિ દ્વારા દરેક ઉપાયો દ્વારા ન્યાયિક પ્રક્રિયાના દરેક તબક્કે કે જેમાં બાળક સંલગ્ન હોય તેને રક્ષણ અને આદર આપવાનું રહેશે। બાળકોના હિત સુખાકારી સમૃદ્ધિને સર્વોપરિતાને મહત્વ આપતા કાયદાને વ્યવહારમાં મૂકવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ અંતર્ગત દરેક સ્કૂલની અંદર આ કાયદાની જાગૃતતા આવે અને તેના માટે ઉપરોક્ત તારીખોમાં કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।